साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે કોરોના વોરિયર્સ જેબા ચોખાવાલાનું પ્રાંતિજ નગરજનો તથા સમાજના લોકો દ્વારા પુષ્પવર્ષા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો તાળીઓ પાડી દીકરીનો હોસલો વધારવામાં આવ્યો હતો। हाल देश सहित दुनिया में कोरोना जेवी महामारी ने लईने समग्र विश्व में आ महामारी सामे लड़ी रही छे त्यारे प्रांतिज नी युवती જેબા ચોખાવાલા के जे पोते अमदावाद सिविल में नर्स तरीके फरज बजावे छे तो જેબા ચોખાવાલા कोविड 19 ऑपरेशन थिएटर में स्टाफ करबन तरीके पोते पोतानी 32 दिवस सुधी रात दिवस पोताना फरजना भाग रूपे सेवा आपी रही छे। तो જેબા ચોખાવાલા ने एक 2.5 वर्षनी पुत्री पण छे जेने मळवा माटे तेणे 3-4 दिवसनी रजा आपवामां आवी छे। तो જેબા ચોખાવાલા पोते क्वॉरंटाइन थई मात्र 3 दिवसनी रजा लईने अमदावाद थी पोते बाइक चलावी 58 किलोमीटर नी सफर पार करी आ जांबाज જેબા ચોખાવાલા पोताना मादरे वतन साबरकांठा जिल्लाना प्रांतिज खाते आवी पहोंचता प्रांतिज नगरजनों द्वारा पुष्पोनी वर्षा द्वारा तेमनु अभिवादन करी ताड़ियों पाड़ी જેબા ચોખાવાલાનો होश वधार्यो हतो। तो थोड़ा समय माटे आखु वातावरण भावभीनु बनी गयु हतु अने खुशीना आंसू पण जोवा मळ्या हता। तो परिवारना सभ्य सहित समाजना लोको अने नगरजनों द्वारा જેબા ચોખાવાલાનુ भव्य स्वागत करवामां आव्युं हतुं। तो જેબા ચોખાવાલા द्वारा समाचार चेनलनी माध्यमथी प्रांतिज नगरजनोना समाजना लोको सहित सगा संबंधीओनो आभार मान्यो हतो अने नगरजनो अने समाजना लोकोने कोरोनाथी डरवानी जरूर नथी पण सावचेती राखवानी चोक्कस जरूर छे अने अवारनवार हेन्डवॉश तथा सोशियल डिस्टन्स साथे सरकार द्वारा जे सूचना आपवामां आवे छे तेनु पालन करवा लोकोने आह्वान कर्युं हतुं। तो 3 दिवसथी रजा मळता घरे आवती पोतानी 2.5 वर्षनी पुत्रीने मळता माताना आंसू पण खुशीमां फैलाई गया हता। सिविल हॉस्पिटल अमदावाद में एज अ स्टाफ नर्स तरीके फरज बजाऊँ छू। आज थी 32 दिवस पहला हूँ मारी फरज पर हाजर थई हती अने त्यां घरी जे मैं नौकरी करी ए त्यां कोविड हॉस्पिटल में कोविड ऑपरेशन थिएटर में एज अ स्टाफ स्क्रब नर्स तरीके मैं मारी फरज पूरी करी छे। फरज पूरी कर्या पछी हूँ त्यां घरी कम्प्लीटली क्वॉरंटाइन थई अने पछी आजे मने 2-3 दिवसनी रजा मळे हूँ मारी बेबी जे 2.5 वर्षनी छे एने मळवा माटे आवी छू। અહીંયા આવ્યા પછી મને બહુ જ ખુશી થાય છે। અહીંયા આવ્યા પછી જે લોકો બધાએ મારું સન્માન કર્યું છે પ્રાંતિજ વરવાડ સમાજના અમારા પ્રમુખ સાહેબ સેક્રેટરી સાહેબ એસએમવી સોસાયટીના પ્રમુખ સાહેબ અને મહિલા મંડળના પ્રમુખ સાહેબ આ બધાને હું મારા દિલથી શુક્રિયા અદા કરું છું અને મારા મહોલ્લામાં મારા આજુબાજુ બધા રહેતા અને સમગ્ર પ્રાંતિજ સમાજને હું મારું દિલથી શુક્રિયા અદા કરું છું અને મને બહુ જ ખુશી છે કે તમે બધાએ મને આવી રીતે આવકારી છે અને બસ હું એટલું જ કહીશ કે કોરોનાથી પીવાની જરૂર નથી, બસ અમુક સાવચેતીના પગલાં લેવાની જરૂર છે। અમુક સાવચેતી રાખીશું તો આપણે તંદુરસ્ત રહી શકીશું, આપણા સગાવાલાને અને ફેમિલી મેમ્બરને તંદુરસ્ત રાખી શકીશું। બસ એ જ કહેવાનું કે સોશિયલ ડિસ્ટન્સિંગ હેન્ડવોશિંગ અને એ બધું પ્રોપર જે સરકારના નિયમો છે જે કોરોનાને લડવા માટે સરકારે બનાવ્યા છે એને આપણે પ્રોપરલી એને પે કરીશું, અપ્લાય કરીશું આપણા રોજિંદા જીવનમાં તો કોરોના આપણે ના થઈ શકે અને નહીં જ થાય ઇન્શાઅલ્લાહ, બધા તંદુરસ્ત રહેશે એવી મારી દુઆ છે। પ્રજાને અને મારા ગામના લોકોને હું જે મેસેજ પહોંચાડું છું એ માટે હું આપના ટીવી ચેનલને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું અને શુક્રિયા અદા કરું છું। આજે કોરોનાની મહામારીમાં મારા બેન જે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સેવા આપીને આવ્યા તે બદલ મને ખૂબ ગર્વ છે, મારા સમાજને ગર્વ છે, પ્રાંતિજ શહેરને ગર્વ છે અને આવા સન્માનથી મારા બહેનના હોસલા અફઝાઈ વધાવી છે તે બદલ દરેક સમાજના વ્યક્તિ પ્રાંતિજ સમાજનો આભાર માનું છું। ટીવી અને ન્યૂઝ રિપોર્ટરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।